બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ગુજરાતી વિભાગના ઉપક્રમે પ્રથમ વર્ષ બીએ ના વિદ્યાર્થીઓ માટે આજે ફરીવાર ઉપસ્થિત છું પ્રથમ વર્ષ બીએ ના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પદ્ય રચનાઓ જે ભણવાની આવે છે તે પદ્યના પેપર બેમાં આપણે આગળ ચોથું એકમ જેમાં સર પ્રભાશંકર પટણીની કવિતા ઉઘાડી રાગ જોબારી ભણવાના છીએ આ રચનાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવા પાછળ જે ઉદ્દેશ છે એ આપને જણાશે કે ગુજરાતમાં જે વિરલ પ્રતિભાઓ થઈ તેમાંના એક સર પ્રભાશંકર પટણી હતા તેમણે સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું પ્રદાન કર્યું હોય એવું નથી તેઓ ભાવનગર રાજ્યના દીવાન હતા તેઓ ગાંધીજીના પરમ મિત્ર હતા ગાંધીજી કરતા વયમાં સાત વર્ષ મોટા હતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજાવત્સલ રાજવી કહેવાય છે એવા લોકપ્રિય દરિયાદિલ મહારાજા જેમની નિશરામાં કેળવણી પામ્યા ઉછર્યા એવા સર પ્રભાશંકર પટણી હતા ગાંધીજી સાથે એમને ઘણો પત્ર વ્યવહાર થયેલો આપણને અહીંયા સમાવેશ થયેલી રચનાઓમાં આપ જોઈ શકશો કે પ્રથમ વૈષ્ણવજન વિશે આપણે ભણ્યા ગોવિંદો પ્રાણ અમારો મીરાબાઈએ કહ્યું પ્રેમાનંદ ગોવિંદ માંડી ગોઠડી ઉઘાડી રાખજો બારી કોણ કહે છે પ્રભાશંકર પટણી અઢારસો બાસઠમાં જન્મ જીવન મૂલ્યની કવિતા છે અને એ નિમિત્તે એના કવિ જેમણે કાવ્યો લખ્યા છે એ મિત્ર નામે કાવ્યનું પુસ્તક થયું એમનું એક એમના સમયના એક એવા તેજસ્વી પ્રતિભા સંપન્ન વહીવટદાર જે કવિતા પણ લખે જેમના હૃદયમાં પ્રજાની સમસ્યાઓ વિશેની સૂઝ હોય સૂઝપૂર્વકની સક્રિયતા હોય જેમને બળવંતરાય ઠાકોર અને કાંત જેવા મિત્રો મળ્યા હોય મોરબી ગામે જન્મ એમનો પંદરમી એપ્રિલ અઢારસો બાસઠમાં સાત ચોપડીનો અભ્યાસ કર્યો પછી મેટ્રિકનો અભ્યાસ કરવા રાજકોટ ગયા મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા પછી મેડિકલ કોલેજમાં ભણવા મુંબઈ ગયા પણ મુંબઈમાં એમની તબિયત અનુકૂળ વાતાવરણ એમને ન મળ્યું તેથી લથડી એમની તબિયત માટે મુંબઈનું વાતાવરણ પ્રતિકૂળ જણાયું પાછા આવ્યા રાજકુમાર કોલેજ રાજકોટની એમાં ટ્યુટર તરીકે જોડાયા અને ભાવનગરના મહારાજા ભાવસિંહજીના એ ટ્યુટર હતા જીવન વિશેની એક ઊંડી સમજ એમના વહીવટમાં એમના વ્યક્તિત્વમાં તે ભાવનગર રાજ્યના દિવાનપદ સુધી પહોંચ્યા રાજ્યના દીવાન હોવું એટલે આપણે આજની ભાષામાં કહીએ તો રાજ્યના મુખ્યમંત્રી થયા એ ક્યારે કારણ કે જ્યારે ભા ભાવસિંહજી મહારાજ હતા ત્યારે તો વિઠ્ઠલદાસ મહેતા હતા ભાવનગરના દીવાન પણ એમની તબિયત બગડી એટલે ઓગણીસો ત્રણમાં વિઠ્ઠલદાસ મહેતાની તબિયત બગડવાના કારણે દિવાનપદું પ્રભાશંકર પટણી પાસે આવ્યું આ નામો પ્રભાશંકર પઠણી જેવું નામ આપણા આજના સમયમાં વર્તમાનમાં કવિતા નિમિત્તે પણ યાદ કરવાનો એક ઉદ્દેશ છે મિત્રો ગઈ સદીના ગુજરાતના પ્રજાજીવનમાં આઝાદી આંદોલનમાં ગાંધીજીના સમકાલીનોમાં કેટલા ઝળહળતા નામો છે જેમણે આ દેશના કે આ રાજ્યના ઘડતરમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે એ પોતાના ચારિત્ર થકી પોતાની સમજણ થકી પોતાની અવિરત સક્રિયતા થકી એમના કોઈ પણ કાર્યમાં પ્રજાકીય સંવેદન હતું વહીવટની સૂઝ હતી સંવેદનશીલ સક્રિયતા હતી એ કશુંક રાજ્ય પાસેથી મેળવી લેવા માટે જન્મેલા આ માણસો નહોતા આ નામ પણ આજની પેઢીમાં ગુંજતું રહેવું જોઈએ એને એની પરખ હોવી જોઈએ એટલે થોડીક આટલી વાતો સર પ્રભાશંકર પટણી માટે આજે કેટલાને ખબર હશે કે ગાંધીજી અને પ્રભાશંકર પટણી વચ્ચે પત્રવ્યવહાર થયો છે કેટલો મૂલ્યવાન પત્ર વ્યવહાર છે અને એવો એક મોટો વહીવટદાર જે સગીર વયના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું વહીવટની દુનિયા માટે પણ ઘડતર કરે ને એવું ઘડતર કરે કે એ મહારાજા પણ પ્રજાવત્સલ થાય અને દેશ જ્યારે આઝાદ થાય એ ઘડીઓ ગણાતી હોય ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણે પોતાનું રાજ્ય ધરવા તૈયાર થાય એવા ઉદાર દિલ કૃષ્ણકુમારસિંહજી જેમની નિશ્રામાં ઉછર્યા હોય માવજત પામ્યા હોય અને રાજ્યને ગૌરવ વધારે રાજ્યનું એવા કામો કરી ચૂક્યા હોય એટલે મિત્રો રાજ્યનો કે દેશનો ઇતિહાસ તપાસીએ તો આવા કેટલા ચરિત્રો આપણને મળે છે આપણે જેને ગાંધીયુગની આકાશ ગંગા કહી શકીએ એવા ચરિત્રો સૌ પોતપોતાની જગ્યાએ વિરલ વ્યક્તિત્વ અને એવું વ્યક્તિત્વ એમ કે ઉઘાડી રાખજો બારી શેના માટે કવિતાનું શીર્ષક જુઓ આપણે ભણવાની છે કવિતા ઉઘાડી રાખજો બારી એક સમયમાં આપણે જઈએ અને જોઈએ આ ચરિત્રોને તો ઓગણીસો ત્રણમાં માં દિવાન તરીકેની જવાબદારી આવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાળવયે ભાવનગરની ગાદીએ બેસે કિશોર વયે રાજ્યનો વહીવટ ચલાવે પ્રભાશંકર પટણી એમની વહીવટી સુઝ જોઈને તે સમયની બ્રિટિશ ઇન્ડિયન સરકાર અંગ્રેજો એમને સરનો ખિતાબ આપે સરનો ખિતાબ સરનું બિરુદ એટલે સર પ્રભાશંકર પટણી એમ કહેવાય એ સર પ્રભાશંકર પટણી બહુ જાણીતા એવા હરિપુરા અધિવેશન વખતે કોંગ્રેસનું અધિવેશન હતું ઓગણીસો આડત્રીસમાં હરિપુરા ગુજરાતમાં ટ્રેનમાં જતા હતા અને એમનું અવસાન થયું દેશ આઝાદ થયો એના નવ વર્ષ પહેલા અઢારસો બાસઠમાં જન્મ ગાંધીજીના સમકાલીન આઝાદી આંદોલનના સાક્ષી તેજસ્વી વહીવટ કરતા પ્રશ્નોના નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ મોરબીમાં ભાવનગરમાં જીવન વિતાવ્યું ગાંધી જીવન મૂલ્યો પ્રત્યે એમનો આદર વિસ્તરતો ગયો ભાવનગરના દીવાને એમ કહીએ એટલે બીજા શામળદાસનું નામ પણ યાદ આવે કેટલું બધું ભાવનગરની આસપાસ સંકળાયેલું છે જુઓ આપણે માત્ર એક કવિતા નથી ભણતા હોતા જે સમયના જે સર્જકની જે કવિતા ભણીએ એ સમયને પણ આપણે સંવેદનપૂર્વક તપાસવો જોઈએ દિવાન શામળદાસ અને ભાવનગરના મહારાજાએ દિવાનની સ્મૃતિમાં શામળદાસ આર્ટ્સ કોલેજ શરૂ કરે શામળદાસ કોલેજ અને શામળદાસ કોલેજમાં ગાંધીજી ભણવા ગયા હોય બધી કેટલી મૂલ્યવાન વાતો છે તો ભાવનગરના દિવાનના નામ યાદ આવે એ પરંપરામાં પ્રભાશંકર પટણી પણ ભાવનગરના દિવાન હોય ગોવર્ધનરામ ત્રિપાઠી પણ દિવાન શામળદાસને ત્યાં થોડો સમય નોકરી કરે એ ગોવર્ધન નામ આપણને સરસ્વતી ચંદ્ર આપે એટલે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કે ગુજરાતી સાહિત્યની રચનાઓ આ બધું પરસ્પર કેટલું બધું વણાયેલું છે એ યુગમાં જેમણે શ્વાસ લીધો એ કેવા ઉદાત્ત ચરિત્ર કવિઓ સાક્ષરો સર્જકો એમની રચનાઓ થકી આપણી વિદ્યા ચેતનાને કેવું પોષણ મળ્યું છે કેટલી શક્યતાઓ સમાવીને બેઠું છે આ બધું આપણી અંદર આ સંભાવનાઓ વિસ્તરતી રહે આપણા કુતૂહલની આપણી જિજ્ઞાસાની એ રીતે આપણે એમાં ભણવાનું છે ઉઘાડી રાખજો બારી કવિતા તો બહુ નાની છે પણ એ કવિતા અભ્યાસક્રમમાં પસંદ કરવાના ઉદ્દેશોમાં એક ઐતિહાસિક સંવેદન છે એક ઇતિહાસ બોધ પડેલો છે કે ઓળખો આ માણસો હતા ભાવનગરની ધરતી પર સર પ્રભાશંકર પટણીના પદચિહ્હો અંકિત થયા છે એમની વાત કરતા કરતા આપણે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી વિશે બે શબ્દ બોલીએ સાંભળીએ સમજીએ તો આપણને પ્રજાવત્સલ રાજવી એવો ચરિત્ર ગ્રંથ વાંચવાનું મન થાય જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે લખાયો હોય જે શામળદાસ કોલેજના આચાર્ય રહી ચૂકેલા અને વિદ્યમાન હયા તેવા ગંભીરસિંહજી ગોહિલે લખ્યો હોય આ બધું કેટલું પરસ્પર ગુથાય વિદ્યમાન એટલે હયાત એ અર્થમાં પુનરુક્તિ મેં કરી કેટલી વાતો મેં કરી કવિતા નાની છે આપણે આ વ્યાખ્યાનમાં કવિતા વિશેની વાત ભણીશું પણ ઇતિહાસ ઇતિહાસબોધ એ સમયને પણ ભણવો જોઈએ એ સમય વિશેનું સંવેદન પણ પ્રગટ થવું જોઈએ હવે સર પ્રભાશંકર પટણી આપણને શું કહે છે આ કવિતામાં દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી જો અઘરા શબ્દો નથી દુખી કે દર્દી કે કોઈ માર્ગ ભૂલેલા ને વિસામો આપવા ઉઘાડી રાખજો ઘરની બારી આ માણસો ગઈ સદીના હતા ને એટલે માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા માટે ગૂગલ મેપનો આશરો નહોતો ત્યારની કવિતા છે એ માર્ગ ભૂલેલો હોય એ વટે વટેમાર્ગ હોય એ વાટે વાટે ચાલ્યો જતો હોય દુખી હોય દર્દી હોય ગરીબ હોય એને વિસામો આપવા એટલે એ ઘર તો પ્રતિક છે ઘરની જ ઉઘાડી રાખવાની બારી એમ નથી બારી વાટે કંઈ પ્રવેશ નથી થતો ઘર પ્રતિકમાં જ પ્રતિક તરીકે છે હૃદયની બારી ઉગાડી રાખવાની વાત છે આપણું અસ્તિત્વ સાર્થક ત્યારે બને કે કોઈના માટે વિસામો બને એ વાત કોના મનમાં છે ભાવનગર રાજ્યના દિવાન એટલે કે મુખ્યમંત્રીના ચિત્તમાં પડી છે એટલે એમને આ લખવાનું મન થાય છે કોઈ પણ રાજ્ય કેટલું ભાગ્યવાન હોય કે એને આવા દિવાન મળે જે એમ કે દુઃખી કે દર્દી કે માર્ગ ભૂલેલાને માટે ઘરની ઉગાડી રાખજો બારી પછી આગળ કહે છે ગરીબની દાદ સાંભળવા અવરના દુઃખને દળવા હવે દળવું જો આ દુઃખને દળવા દળવું ઘંટીમાં અનાજ દળાય આપણી વ્યક્તિ ચેતનામાં બીજાના દુઃખ દળાય બારીક થઈ જાય ફૂકો થઈ જાય ઝીણા થઈ જાય બીજાના દુઃખને ઝીણા ક્યારે કરી શકીએ બીજાના દુઃખને દળી ક્યારે શકીએ ગરીબની દાદ સાંભળવા અવરના દુઃખ દળવા અન્યના દુઃખ દળવા તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો ખુલ્લા રાખજો સાંભળજો કોઈ પોતાની વ્યથા આપણી પાસે રજૂ કરે ત્યારે કાન ખુલ્લા રાખજો આંખો ખુલ્લી રાખજો અવગણના કોઈની ન કરશો ગરીબની અવગણના ન કરશો આ સંવેદન કોનું સંવેદન છે શું તમારા નેત્રો ની ઉઘાડી રાખજો બારે ઓહો એમનું સાનિધ્ય પામેલા મહારાજા કૃષ્ણકુમાર કુમાર સિંહજી પછી પ્રજા વત્સલ રાજવી જ હોય પ્રજા વત્સલ રાજવી જ થાય એટલે તરત યાદ આવે મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા કેવા પ્રણયનો વાયરો વાવા કુછંદી વાણ નો વાયરો વાવા કુછંદી દુષ્ટ વા એટલે પવન જાવા એને પસાર થવા દેવા તમારા શુદ્ધ હૃદયની ઉઘાડી રાખજો બારી કવિને ભરોસો છે હૃદયની શુદ્ધતા વિશે એટલે કહે છે કે તમારા પ્રણયનો વાયરો વાહી શકે એટલા માટે અને કુછંદી દુષ્ટ કુછંદ દુષ્ટ એવો પવન પસાર થઈ જાય એના માટે તમારા શુદ્ધ હૃદયની ઉઘાડી રાખજો બારી આપણા અસ્તિત્વને આપણા આપણે હૃદયને કેટલું શુદ્ધ કરવાનું છે એમાં સ્નેહનો વાયરો વાહી શકે અને અંદર રહેલી તમામ જો મલિનતાઓ હોય અને હૃદયની શુદ્ધિ જળવાઈ રહે એ માટે મલિનતાનું જવું જરૂરી છે એ મલિનતા પસાર થઈ શકે શકે દુષ્ટ વાયરો જઈ તે માટે હૃદયોની ઉગાડી રાખજો બારી થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી સત્કર્મોની નાની સત્કર્મોની બારી નાનું હોય તો પણ મોટું જ ગણાય પણ કવિને ખબર છે બધા માટે સત્કાર્ય વિશાળ પટલ ઉપર કરવું કદાચ સહેલું ન હોય દુષ્ટ કર્મોના બંધન કાપવા માટે પણ સત્કર્મની એકાદી બારી નાનકડી ખુલ્લી રાખજો નહીતર શું થશે દુષ્કર્મોના અપકૃતિઓના ઢગલા થતા જશે જો સત્કર્મની બારી ઉઘાડી નહીં હોય તો સમતુલા નહીં જળવાય જીવતરમાં માણસની માણસ તરીકેની ક્ષમતા અને હેસિયતની બધી ખબર છે કવિને એટલે કહે છે થયેલા થયા હોય સંભાવના છે થયેલા દુષ્ટ કર્મો એની જંજીરોએ આપણને ચકડી લીધા છે થયેલા દુષ્ટકર્મોની જંજીરોમાં જકડાયેલા જીવનને એ જંજીરમાંથી મુક્ત કરવું હોય તો શું કરવાનું એ જંજીરોમાંથી મુક્ત થવા માટે જરા જરા બહુ લોભ નથી કવિને આપણને એમ નથી કહેતા કે બધું ત્યાગ કરી દો બહુ મોટા સંન્યાસી થઈ જાઓ કર્ણ જેવા દાનવીર થઈ જાઓ એમને બધી જ મનુષ્યની સંસારિક મનુષ્યની મર્યાદાઓ મુશ્કેલીઓની ખબર હોય અનુભવી જણને એટલે શું કહે છે જરા શબ્દની પસંદગી જો જરા છે જ સત્કર્મોની નાની ઉઘાડી રાખજો બારી નાનકડી બારી ખુલી રાખજો મચી નહીં પડતા દુષ્કર્મ કરવા પાછળ લોકોની અવગણના કરવા પાછળ ભૂલી ન જતા અંધાધંધ નહીં થઈ જતા સત્કર્મોની બારી ઓઘાડી રાખજો આ ઉપદેશ નથી આપ્યો પ્રેમથી કીધું છે મુરબ્બી છે પોતાના સમયના મુરબ્બી છે કવિતા લખનાર જણ પ્રભાશંકર પટણી સર પ્રભાશંકર પટણી છે માણસ સામાન્ય નથી ઉપદેશ આપવાનો હોય તો ઉપદેશ આપવા યોગ્ય છે એમનું વ્યક્તિત્વ એમનું ચરિત્ર પણ કહે છે પ્રેમથી એ જે શબ્દોની પસંદગી છે એમાં વાત્સલ્ય છે વડીલનું નિરાંતે આપણને સમજાવે છે કંઈ પણ કરો પણ જરા સત્કર્મની બારી ઉઘાડી રાખજો કંઈક ઉભા રહેવા જેવું થાય આપણા અંતરાત્માને આપણે જવાબ આપી શકીએ એવું જીવન હોવું જોઈએ એવી સમજણ અને એવી અપેક્ષા તે સમયના શાસકોમાં હતી એમના જીવન વ્યવહારમાં હતી એમના આચરણમાં હતી અને એટલે અભિવ્યક્તિમાં હતી એટલે એ સ્વર આપણી પાસે અધિકારપૂર્વક આવે છે એટલે એ આપણને અધિકારપૂર્વક કહે છે કે ઉઘાડી રાખજો બારે કવિતા અહીંયા બહુ મોટી કવિતા નથી કવિતા સમાપ્ત થાય છે આઠ પંક્તિનું કાવ્ય છે આઠ પંક્તિમાં કહેવાય એટલું જ માગે છે કે શુદ્ધ હૃદયની બારી ખુલ્લી રાખજો ગરીબને માટે ઘણા બધા લોકો એમની પાસે પોતાનું કામ લઈને આવતા પ્રભાશંકર પટણી પાસે કારણ કે દિવાન હતા રાજ્યના છેલ્લામાં છેલ્લા કહેવાય એવા છેવાડાના ગરીબમાં ગરીબ માણસથી લઈને મોટા મોટા માણસો ને એમની મહેરબાની ખપતી એ એમની પાસે આવનાર માણસને પારખી જતા પારખું નજર હતી એની જરૂરિયાતને ઓળખી જતા એની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરતા આ એમના રોજ બરોજના જીવન વ્યવહારમાંથી નીતરેલી સમજણ છે એ કવિતામાં આવે છે એ કવિતા સ્વરૂપે આવે છે એમના સમયમાં વ્યક્ત થયેલો આ શબ્દ કાવ્ય કલાના ધોરણો મુજબ તપાસો તો બહુ અઘરી કે બહુ ઊંચી કે બહુ પ્રશિષ્ટ કહેવાય એવી કવિતા છે આ એવું નથી શબ્દો કેટલા સાદા છે વિસામો ગરીબની દાદ અવરના દુઃખ દળવા નેત્રોની ઉઘાડી રાખજો બારી શબ્દો અઘરા નથી કવિતા વાંચનારને તરત સમજાઈ જાય એવી વાત છે કે પ્રેમપૂર્વક જીવવાનું છે સત્કર્મ થાય તો કરવાનું છે એ બારી ઉઘાડી રાખવાની છે સત્કર્મની અને ઊંધું ઘાલીને પાપ કરવા મચી પડવાનું નથી માપમાં રહેવાનું છે આ માપમાં રહેવાની કવિતા કરતી વખતે કહે છે જરા નાની બારી ઉગાડી રાખજો એ કહેવા માટેનો અધિકૃત અવાજ છે આ કે છે તો બધા લોકો આપણા સમયમાં પણ પરંતુ અધિકૃત અવાજ દ્વારા ભાવક સુધી પ્રજા સુધી કે સામે રહેલી વ્યક્તિ સુધી વાત પહોંચે એ અધિકૃત વ્યક્તિ દ્વારા પહોંચે ત્યારે એની અસર થાય આપણા સમયમાં ઘણી બધી વાતો થાય છે પણ એની અસર કેમ નથી થતી કારણ કે વાત કહેનારની વાણી અને વર્તનમાં માણસો ભેદ જુએ છે એટલે જેવું વર્ત જેવી વાણી એવું આચરણ જેવું જીવન એવો સંદેશ એવા ચરિત્રો આ ધરતી પર આપણી આસપાસના વિશ્વમાં થઈ ગયા એટલે એ આવું કહી શક્યા અને એમના કહેવાની એમના સમય સુધી અસર રહી પરંતુ એમણે જે કહ્યું છે એ આપણી પરંપરામાં વિસ્તરતું જાય અને આપણા સુધી પહોંચે તો આપણને એમ ભાન રહે કે આવા માણસો પણ હતા એટલે આ કવિતાની એક વેલ્યુ છે એ મૂલ્ય જે છે એ મૂલ્ય કયું છે કોના દ્વારા કહેવાયું છે એ મૂલ્ય છે આ કાવ્યનું આ કવિતામાં બહુ ઊંચા કાવ્ય ગુણો છે એવું નથી આઠ પંક્તિનું આ લઘુ કાવ્ય છે પરંતુ એ જીવનની માવજત કરવાની વાત કરે છે અને એ વાત અધિકારી વ્યક્તિ દ્વારા કહેવાય છે બે રીતે અધિકારી તો હતા જ પણ જે વાત કહેવાનો એમનો અધિકાર છે ને એવું એમનું ચારિત્ર છે એવા એમના સંસ્કાર છે એવું એમનું જીવન છે એમણે આચરણમાં ઉતાર્યું છે એટલે એ વાત વધારે અધિકારપૂર્વક આપણને કહી શક્યા છે એ અર્થમાં એ અધિકારી વ્યક્તિ તો મને આશા છે કે આ પ્રકારની કવિતા દ્વારા આપણા રોજબરોજના જીવનમાં આપણે સૌ પણ હૃદયની બારી ઉઘાડી રાખીને આપણને હળતા મળતા આપણી સાથે કામ કરતા લોકો સાથે સંવાદ કરીએ સંપર્ક કરીએ એ સેતુ હૃદયનો સેતુ હોય એ સેતુ સમજણ ન હોય એ વાત્સલ્ય ન હોય એ સામા પક્ષની પીડાને સમજવા માટેની દૃષ્ટિ ન હોય આપણા કાન ઉઘાડા હોવા જોઈએ બીજાનું દર્દ સાંભળવા માટે કોઈ ગરીબ છે એ સંજોગો છે પણ એ ગરીબ જ્યારે આપણા સંપર્કમાં આવે ત્યારે એને વિસામો મળવો જોઈએ કવિ અહીંયા બીજી પંક્તિમાં જ વિસામો શબ્દ વાપર્યો છે હાશ હું મારી વાત જેની પાસે કહી રહ્યો છું એ મારું દુઃખ દૂર ન કરી શકે તો કંઈ નહીં મને બેઘડી નિરાંતે સાંભળે ને તો મારું દુઃખ હળવું થાય એવું દુઃખી દર્દી એ ગરીબ માણસના મનમાં પડ્યું હોય છે એને હોંકારો જોઈએ છીએ એને ખભો જોઈએ છીએ માથું ટેકવવા માટે એ ખભો આપણો હોય આપણે દુઃખ દૂર ન કરી શકીએ કદાચ કરી શકીએ તો ઉત્તમ પરંતુ આપણી અંદર એક સમસંવેદન પ્રગટે એક હમદર્દી પ્રગટે એના માટે આવી કવિતાનું વાંચન આવી કવિતાનો અભ્યાસ જરૂરી છે અને એ જે લોકોએ કહ્યું છે જે સમયમાં કહ્યું છે એ સમય બહુ મૂલ્યવાન હતો એ માણસો બહુ મૂલ્યવાન હતા એ મૂલ્યવાન ચરિત્રો આપણને આપણી વ્યક્તિ ચેતનાનું ઘડતર કરે છે આપણું સામવેગિક ઘડતર કરે છે ઉઘાડી રાખજો બારી આપણી અભ્યાસ સામગ્રીમાં આ પ્રકરણ સમાવિષ્ટ છે એકમ ચોથું છે એના વિશે જે લખાયું છે એ પણ વાંચજો કવિતા પણ વાંચજો અને સમભાવપૂર્વક સમજપૂર્વક મૌલિક શબ્દોમાં આ જીવન મૂલ્યને હૃદયની બારી ઉઘાડી રાખવા માટેના કે સંવેદનશીલ માણસ તરીકેના વ્યક્તિત્વ વિકાસના આપની સમજણના આયામોને મૌલિક શબ્દોમાં રજૂ કરજો પ્રશ્ન અને એના ઉત્તર તો એક આખી શૈક્ષણિક પ્રક્રિયાનો ભાગ છે પરંતુ આપણા હૃદયનું પ્રક્ષાલન થાય આપણું હૃદય કેળવાય અને આપણે એ મુજબ વ્યક્ત થઈએ અભિવ્યક્ત થઈએ અને પછી રોજબરોજના જીવનમાં સક્રિય થઈએ તો આ મહાન ચરિત્રોને રૂપે જ છે મેં આજના વ્યાખ્યાનમાં જે નામો વાપર્યા એ નામો આપજોજો મહાત્મા ગાંધી મહારાજા ભાવસિંહજી મહારાજા બળવંતોંડલ કેટલા નામોની આસપાસ આપણે ફર્યા કયા સમયમાં આ લોકો થયા એ સમયને ઓળખીએ એમના જીવન વિશે જે કંઈ આપણને વાંચવા મળે વાંચીએ તો આપણું અભ્યાસ વર્તુળ સાચા અર્થમાં પરિપૂર્ણ થાય એમ હું માનું છું આપે મને સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મને આશા છે કે આ વ્યાખ્યાનની વાતો આપના હૃદય સુધી પહોંચી હશે એટલી બારી આપણી સૌની ઉઘાડી હશે એમ માની મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શુભેચ્છાઓ